હું એતલ મકવાણા એલકેજી ગુજરાતી મીડિયમ તો બાળકો વિષય છે અંગ્રેજી બરાબર અંગ્રેજીમાં આપણે આજે એક્ટિવિટી કરવાની છે તો તારીખ કઈ થઈ બાળકો 14/10/2020 વાર બુધવાર બરાબર તો અહીંયા જુઓ બાળકો શું આપેલું છે બોલો અને લખો તો અહીંયા આપણે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે જેથી આપણને લખવાની અને બોલવાની એકદમ સરસ પ્રેક્ટિસ થઈ જાય બરાબર તો આ શું છે બાળકો કે કે ફોર કાઇટ તો આપણે અહીંયા શું કરવાનું કે ફોર કાઇટ કેટલી લાઇનમાં લખવાનું છે મેં તમને વારંવાર કીધેલું છે કેટલી લાઇનમાં પહેલી ત્રણ લાઇનમાં બરાબર તો આપણે પહેલી ત્રણ લાઇનમાં પહેલાં ઊભો લીટો કરવાનો છે બરાબર ઊભી લાઇન કરવાની છે પછી ત્રાસી લાઇન કરવાની છે આપણે કે લખતા શીખી જ ગયા છીએ અને એક ત્રાસી લાઇન નીચે તો થઈ ગયો કે ફોર કાઇટ હવે બોલતું જવાનું કે ફોર કાઇટ કે ફોર કાઇટ કે ફોર કાઇટ કોઈએ આમ કરવાનું નથી આ કેવું આ કે છે એ કેવો છે આ કે ખોટો છે બરાબર કોઈએ આવો કે કરવાનો નથી એકદમ સરસ પહેલી ત્રણ લાઇનમાં જ કે કરવાનો છે જુઓ કે ફોર કાઇટ બરાબર તમારે લોકોએ આખી લાઇન પૂરી કરી નાખવાની છે પછી આ શું છે એલ એલ ફોર લાયન એકદમ સહેલો છે બરાબર પહેલી ત્રણ લાઇનમાં ઊભી લાઇન અને પછી આડી લાઇન એટલે બની ગયો એલ ફોર લાયન બરાબર એલ ફોર લાયન એલ ફોર લાયન એલ ફોર લાયન ત્રણ લાઇનની બહારે કાઢવાનું નથી અને ત્રણ લાઇનની અંદર પણ કોઈએ લખવાનું નથી ત્રણ લાઇનને અડાડીને જ લખવાનું આજે હમણાં જ શીખી ગયા એમ ફોર મંકી ઊભી લાઇન પછી ત્રાસી લાઇન પાછી ત્રાસી લાઇન અને ઊભી લાઇન એટલે શું બની ગયો એમ ફોર મંકી બરાબર જુઓ એમ ફોર મંકી એમ ફોર મંકી એમ ફોર મંકી તમારે આખી લાઇન પૂરી કરી નાખવાની પછી શું છે એન ફોર નેસ્ટ એન ફોર નોઝ તો પહેલાં ઊભી લાઇન પછી ત્રાસી લાઇન અને પછી ઊભી લાઇન એટલે શું બની ગયું એન ફોર નોઝ ને એન ફોર નેસ્ટ કોઈ પણ બોલી શકો બરાબર જુઓ એન ફોર નેસ્ટ એન ફોર નેસ્ટ એન ફોર નેસ્ટ બરાબર પછી આ શું છે ઓ ફોર ઓરેન્જ તો જુઓ ઓ ફોર ઓરેન્જ ઓ ફોર ઓરેન્જ ઓ ફોર ઓરેન્જ આ તો તમને લોકોને આવડે જ છે ઓ ફોર ઓરેન્જ એમ તમારે આટલામાં આખી લાઇન પૂરી કરી નાખવાની છે પછી અહીંયા જુઓ એ થી ઓ સુધી લખો આપણે એ થી તે ઓ સુધી એબીસીડી થઈ ગઈ છે બરાબર એમાં એક અક્ષર બાકી છે એ હું તમને અહીંયા લખીને સમજાવીશ એટલે તમને એની ઓળખ તો ખબર જ છે લખતા નથી આવડતું તો એ તમારે એક અક્ષર મમ્મીને કહેવાનું એટલે એ તમને લખી દે જુઓ આ શું છે એ ફોર એપલ પછી શું આવે બાળકો બી ફોર બોલ સી ફોર કેટ ડી ફોર ડોગ ઈ ફોર એલિફન્ટ એફ ફોર ફિશ એ બી સી ડી ઈ એફ બરાબર હવે જી છે એ આપણે હજી નથી શીખ્યા બરાબર ને એટલે મમ્મીને કહેવાનું કે જી ફોર ગન છે એ લખી દે બરાબર આની ઓળખ તો તમને ખબર જ છે કે આને શું કહેવાય જી ફોર ગન જો એ બી સી ડી ઈ એફ જી જી પછી શું આવે એચ ફોર હોર્સ બરાબર બોલતું જવાનું છે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ
जे के एल एम अने एन अने ओ आपेलू छे बराबर। एवी ज रीतना फरी वार नीचे लखवानू छे ऊपर जोईने आवी ज रीतना ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ। हवे जो अहीं तरत पछीनो आल्फाबेट लखवानो छे तो अहीं आई छे न्या खानू खाली तो आई पछी शू आवे तो के जे, एम पछी शू आवे तो के एन, एच पछी शू आवे तो के आई अने के पछी शू आवे बाळको एल, एल फोर लायन। तो बाळको आ हती आपणी आजनी एक्टिविटी, तमारे घरे पण आवी रीतना करवानुं छे। बाय बाय।